સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી દોસ્તો, આજે અમે એક એવા ગામમાં જઈ રહ્યા છીએ જ્યાં પરંપરાથી મિત્રો તે કામ હાલ્યું આવે છે, અને તે દોસ્તો તળાજા તાલુકાનું તલ્લી ગામ છે. અને દોસ્તો અમારે જે આ કાંઠા વિસ્તારમાં છે તે મિત્રો પ્રખ્યાત ગામ છે, અને કેવી રીતનું મિત્રો પ્રખ્યાત છે તે આપણે ત્યાં જઈને જોવાનું છે. તો અમારી સાથે એને વિડીયોમાં ઠેરઠેરથી બન્યા રહેજો મિત્રો. આપણે ત્યાં જઈશું અને જોશું દોસ્તો, અને અમે આજે શું દેખાડવાના છે તે વિડીયોમાં એન સુધી બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો, જે આપણે જીવન જરૂરિયાત જે પેઢીઓથી વસ્તુ આપણે વાપરતા આવીએ છીએ અને વાપરીએ પણ છીએ, તો એ વસ્તુ હાલમાં કેવી રીતે બનાવે છે, શું છે વસ્તુ, તો એ અમે તમને વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ છે ગામ, અને દોસ્તો આ છે તળાજા તાલુકાનું તલ્લી ગામ. અને દોસ્તો અહીંયા બનાવવામાં આવે છે ઘડા, માટલા, અને દોસ્તો તાવડી. તો આપણે જઈશું અને જોઈશું કેવી રીતનું મિત્રો બને છે. તો આ છે ભાઈનું ઘર. ફાઇનલી દોસ્તો આપ જોઈ શકો છો કે આ છે બધી તાવડી જે અત્યારે ઉતારેલી છે, અને દોસ્તો હજી પણ તાવડી ઉતારશે કેવી રીતે અમે તમને બતાવશું. ને અત્યારે માટી કેળવે છે. પીંડા તૈયાર થઈ ગયા ને? તો પછી દોસ્તો એને આવી રીતે સાંકડો ફેરવીને પછી સાંકડા ચડાવવામાં આવશે. તો આપ જોઈ શકો છો દોસ્તો કે અત્યારે કામ શરૂ થઈ ગયું છે. કેવી રીતે તાવડી ઉતારે એ અમે તમને બતાવશું. દોસ્તો તાવડીનો આકાર બનવા જઈ રહ્યો. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે ગુગાભાઈએ પેલી તાવડી એને 3-4 મિનિટમાં દોસ્તો એને તૈયાર કરી દીધી છે. અને દોસ્તો આવી જ રીતની કાંઈક તાવડી દોરાથી કાપીને નીચે ઉતારવામાં આવશે. અને તમે જોઈ શકો કે ગુગાભાઈએ એક તાવડીનું તળિયું તૈયાર કરી દીધું છે. અને દોસ્તો જે આ છે તાવડી તેને મિત્રો હજી એકાદો દિવસ સુકાવા દેવામાં આવશે, અને પછી દોસ્તો એને ઘડવામાં આવશે. ત્યાર પછી દોસ્તો એને ફરીથી એને ગરમ કરવામાં આવશે ભઠ્ઠામાં નાખીને. દોસ્તો ત્યાર પછી તાવડી પાકે છે, અને જેવી રીતની કંઈક આગળ પ્રોસેસ થાય તે મિત્રો આપણે ગુગાભાઈ પાસેથી આગળ જાણશું. તો આગળ અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. અને દોસ્તો ગુગાભાઈએ પાછો સાંકડો ફેરવ્યો છે, તો તે શું બનાવે છે તે આપણે જોઈશું આગળ. ગુગાભાઈ આનું શું બનાવશો તમે આખલે? તો દોસ્તો પહેલી વાર તો તેને જે માટીનો પીંડો જે સાંકડામાંથી ચડાવ્યો હતો દોસ્તો, તેમાંથી તો તેને પહેલી તો તાવડી બનાવી હતી. હવે ગુગાભાઈ આમાંથી બનાવવાના છે કુંડુ. તો દોસ્તો કેવી રીતનું કુંડુ બને છે તે તમે જોઈ શકો છો, કે સાંકડો પણ તમે જોઈ શકો છો કેવી રીતનો હોય છે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ સાંકડો છે તે દોસ્તો કોઈ મોટરથી કે કોઈ એનાથી ચાલતો નથી દોસ્તો, તે હાથે ફેરવવો પડે છે. અને તમે જોઈ શકો છો કે આપણું કુંડું તૈયાર થઈ ગયું છે. અને જે તમારે આપણે જે કોઈ ગુલાબ છે, કોઈ પણ આપણે રોપડા છે રોપવાના હોય તે દોસ્તો આ કુંડું બની ગયું છે. તમે જોઈ શકો છો કેવી રીતનો મિત્રો તેનો આકાર આવ્યો છે, અને બહુ સરસ મજાનું મિત્રો ગુગાભાઈએ કુંડું તૈયાર કરી દીધું છે. અને દોસ્તો તેને હવે પાલિશ કરવામાં આવશે. તો દોસ્તો આપણને ગુગાભાઈએ કુંડું તૈયાર કરી દીધું છે, ને તેમાં દોસ્તો હવે ગુગાભાઈ પાડે છે ડિઝાઇન. તમે જોઈ શકો છો અને આપણું કુંડું બનીને તૈયાર થઈ ગયું છે. અને દોસ્તો હવે તેને 1-2 દિવસ સુકાવા દેવાનું છે, અને ત્યારથી પછી તાવડીની ઘોડે જેને પણ ઘડવામાં આવશે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે જે આપણે તે પહેલું કુંડું બનાવ્યું તેના કરતાં પણ આ કુંડું બહુ મોટું થવાનું છે, તમે જોઈ શકો છો. અને હવે ગુગાભાઈ પાલિશ કરી રહ્યા છે, અને આ પણ કુંડું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો.
અને હવે આવી રીતે દોરેથી કાપીને પછી તેને નીચે ઉતારવામાં આવે છે. આ છે મિત્રો હાથની કળા ગોગાભાઈની. તો ફાઇનલી દોસ્તો આપણે આપણને ગુગાભાઈ જે આ માટલા ઘડે છે તેમાં કઈ રીતે કઈ કઈ માટીનો યુઝ કરે છે અને કેવી રીતે માટીનો ખેલવાણી બનાવે છે તો આપણે ગુગાભાઈને પૂછ્યું દઈ આપણને માહિતી આપશે. ગુગાભાઈનું ગામ છે તલ્લી, તળાજા તાલુકામાં ગામ આવે છે. અને દોસ્તો બહુ જૂના જમાનાથી ગુગાભાઈ કામ કરતા આવે છે. એ માટી કેવી રીતની ખેડો છો તે અમને થોડુંક જણાવશો. પગે થી કસરી છે બે ચાર વાર, પછી રાખ નાખી છે એટલે કસરી કાઢવી ને પછી દૂધનો તોડીઓ ચડાવી છે. એક દિવસ પડી રહેવા દેવાની, પછી બીજે દિવસે અમારે એની તાવડી બને છે. તો ફાઇનલી દોસ્તો ગુગાભાઈ પહેલાં સૌપ્રથમ માટી લેશે, તેને પગેથી કેળવવામાં આવે છે અને તેમાં મિત્રો રાખ પણ નાખવામાં આવે છે. તે મિત્રો તે માટી તૈયાર થાય છે અને ત્યાર પછી મિત્રો જે સાકડામાંથી માટી કેળવીને ચડાવવામાં આવે છે અને ત્યારે જ મિત્રો માટલું કે તાવડી કે કોઈ કુંડું તૈયાર થાય છે. દોસ્તો તમે જોઈ શકો છો કે આવી જ રીતની કાંઈક ગુગાભાઈ દોસ્તો સવારમાં 4 વાગે વહેલા ઉઠીને તેને 7 વાગ્યા ત્યાં મિત્રો દોસ્તો આ એનું કામ પૂરું કરી નાખ્યું છે. તો આ ખાંસી છે હજી અને આને હજી બીજી વાર ઘડવામાં આવશે. તે જે તમે દોસ્તો જોઈ શકો છો કે આ જે વચ્ચે ખાલું છે તે મિત્રો પાછું ફરીથી ઘડવાની હોય છે. અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે તાવડી જે પહેલી જોઈ હતી તેની કરતાં મિત્રો દોસ્તો આ તાવડી ઘડેલી છે. દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતની કાંઈક અલગથી તાવડી તૈયાર થઈ જાય છે. અને આ પણ તાવડી હજી કાચી છે, આને હજી થોડાક દિવસો સુકાવા દઈને દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ સામે જે આ ભઠ્ઠી છે તે ભઠ્ઠીમાં રાખવામાં આવે છે. તો આગળ હાલો હું તમને બતાવું ભઠ્ઠી પણ. અને તમે જોઈ શકો છો કે આ ભઠ્ઠીનો જે સામાન છે અને ત્યાર પછી દોસ્તો આવે છે આ ભઠ્ઠીનું કામ. જે પહેલાં તાવડી જોઈ તે મિત્રો આવી રીતની હોય છે કે ભઠ્ઠી તેમાં સારી બાજુ ખડકી દેવામાં આવે છે અને સારી બાજુ તાપ કરવામાં આવે છે અને આખી ભઠ્ઠી જગતી હોય છે અને ત્યાર પછી અંદર તાવડી પાકી જાય છે. આ દોસ્તો છે ભઠ્ઠીનો વણ અને આમાંથી દોસ્તો અંદર લાકડા નાખવાના હોય છે અને અંદરથી આગ પ્રગટાવવામાં આવે છે. તમે જોઈ શકો છો દોસ્તો કંઈક અલગ આવી જ રીતનું હોય છે. અહીંયા પણ તાવડીઓ છે સુકાઈ રહી છે. અને હવે જઈશું આપણે ગુગાભાઈનું કાકાનું ઘર છે ત્યાં દોસ્તો. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ગુગાભાઈના કાકાને ઘરે. અને દોસ્તો અહીંયા કંઈક અલગ જ વસ્તુ આપણને બનાવી બતાવે છે ગુગાભાઈના કાકા. તો ફાઇનલી દોસ્તો મુળજીભાઈ આપણને કંઈક અલગ રીતની વસ્તુ બનાવીને બતાવશે. તો આગળ મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, શું બનાવે છે તે આપણે જોશું. અને અહીંયા પણ દોસ્તો તમે જોઈ શકો છો કે અલગ રીતનો સાંકડો છે. અને દોસ્તો આવી રીતનો કંઈક અલગ રીતે કાદુનો પિંડો ઉપર લગાવવામાં આવે છે અને થોડુંક ઉપર પાણી છાંટીને તમે દોસ્તો જોઈ શકો છો કેવી રીતના તેને. અને દોસ્તો આવી રીતનો કંઈક સાંકડો ફેરવવામાં આવે છે જે કોઈ મોટર કે કોઈ લાઇટથી સાંકડો ફરતો નથી. દોસ્તો મુળજીભાઈ છે આપ જોઈ શકો છો સાંકડો શરૂ છે અને માટીને બે હાથ વચ્ચે જે દાબી દાબી અને એનો જે આકાર બનાવો જે અત્યારે માટલું બની રહ્યું છે. દોસ્તો સરસ મજાનું તળાજા તાલુકાનું જે પંખીના માળા જેવું કહેવાય એવું આ એક તલ્લી એવું ગામ છે નાનકડું. અને અહીંયા કુંભારભાઈની વસ્તી ધરાવતું આ ગામ છે અને વધારે પડતું અહીંયા આ લોકો માટલા છે તાવડી છે એવું ઘડે છે. અને આપ જોઈ શકો છો કે આ સાંકડો છે જે ઇલેક્ટ્રિકથી નથી ચાલતો, જે ખુદથી હાથે ફેરવવો પડે છે. તો વિડીયોમાં એને સુધી રહેજો, અમે તમને એની જે કંઈ બધી માહિતી છે અમે આપશું. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે આવી જ રીતનું કંઈક આપણું માટલું તૈયાર થવા જઈ રહ્યું છે. અને દોસ્તો મુળજીભાઈ ટૂંક સમયમાં મિત્રો જે આ માટલું છે તે કાશું મિત્રો 4 થી 5 મિનિટની અંદર દોસ્તો કાશું તૈયાર થઈ જશે. ને દોસ્તો મુળજીભાઈ આ માટલું તૈયાર કરી દીધું છે. ને દોસ્તો હવે નીચે ઉતારવાનું છે. તમે જોઈ શકો છો કે જેમ માટલું અત્યારે કાશું છે તેને મિત્રો ટૂંક સમયમાં. અને મુળજીભાઈ કેટલા દિવસ સુકાવા દેવું પડે છે અને ત્યાર પછી તમે ઘડો છો? એક દિવસ સુકાવા દેવા જોઈએ ને વહેલા ઘડવાનું. અને દોસ્તો આ માટલાને અત્યારે આપણે બનાવ્યું છે તો આને એક દિવસ સુકાવા દેવાનું અને દોસ્તો સવારે વહેલા તેને ઘડવું પડે છે.
અત્યારે બનવાનું છે કુંડું, અને બહુ મોટું કુંડું બનશે. તમે જોઈ શકો છો કેવી રીતનું કુંડું બને છે. કુંડું કંઈક આવી જ રીતનું તૈયાર થઈ ગયું છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે કુંડું તૈયાર થઈ ગયું છે. હવે એને દોરીથી કુંડાને ઉતારી લેવામાં આવશે અને અત્યારે ડિઝાઇન પાડે છે. આપ જોઈ શકો છો પાતળા દોરાથી આવી રીતે કુંડાને ઉતારી લેવામાં આવે છે. અને દોસ્તો એને એક થી બે દિવસ સાયામાં રાખીને પછી એને કઢવામાં આવે છે, કલર કામ કરવામાં આવે છે, ત્યાર પછી એને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. દોસ્તો આપ જોઈ શકો છો કે આ છે આ કઢેલી તાવડિયું ને આ ઉતારેલી છે, આને જે કઢવાની બાકી છે. અને આ માટલું છે દોસ્તો, તમને જોયામાં નાનું લાગે છે પણ આને કઢ્યા પછી જે પેલું માટલું છે એના જેવડું આ થાય છે. અને એક થી બે દિવસ સુકાવા દે આ માટલા અને પછી એને કઢવામાં આવે છે. અને દોસ્તો આપ જોઈ શકો છો કે આ છે કુંડા જે આને તૈયાર કરી નાખેલું છે. અને આ છે પક્ષીના માળા માટે આપણે આને યુઝ કરતા હોય છે. તો ફાઇનલ દોસ્તો અત્યારે આપણે જે આ કાસો માલ જોયો છે ને આપણે જે તૈયાર માલ થઈ ગયેલો છે આપણે અંદર જે રૂમમાં છે તે જોવાનો છે. તો દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયા બહુ મોટી સંખ્યામાં તાવડિયું છે, દોરણા છે. તો દોસ્તો આમાં શું શું વસ્તુ છે જે મૂળજીભાઈ આપણને બતાવવાના છે? તો દોસ્તો જે પહેલાના જૂના જમાનાની અંદર જે શાક બનાવતા જે પાટિયામાં બનાવતા, હાલ પણ અહીંયા પાટિયા બનાવે છે પહેલાના ગઢિયા. અત્યારે પહેલાના ગઢિયા હાલ અમુક છે, એ હજી હાલમાં પણ શાક બનાવે છે જે માટીના પાટિયાની અંદર. અને દોસ્તો આ છે તાવડી. આપ જોઈ શકો છો બહુ જથ્થાબંધ માલ એક્સ્ટ્રા રાખે છે. આ બધી વિગતવાર બતાવ્યો છે પણ તોય હું ફરી એક વખત કહી દઉં કે દોસ્તો આ છે જે મેલડીમાંનો તાવો કરી એમાં આને યુઝ કરવામાં આવે છે. આ છે તાવો, આ છે કુંભ જે માતાજીના નવલા નોરતા હાલે ત્યારે કળહ થાપવામાં આવે છે. અને આ જે પક્ષીના કુંડા છે નાના મોટી, અને દોસ્તો આ છે માટલા જે આપણને ભર ઉનાળે આની જરૂર પડે. અને દોસ્તો આ છે સાસ તાણવાની દોરણી. દોસ્તો મોટે ભાગના લોકો આપણા કાંઠા વિસ્તારમાં જે આ દોણીનો જ ઉપયોગ કરતા હોય છે, કેમ કે આને ભર ઉનાળે સાસ આને દોણીમાં રાખવાથી સાસ પણ ઠંડી રહે છે અને સાસ પણ સારી રહે છે. દોસ્તો આપ જોઈ શકો છો કે આ તમને કદાચ જોઈ એમ લાગતું છે કે આ તાવડી છે પણ ખરેખર આ તાવડી નથી, આ છે માટીની કાઠોળ છે. એ ઝૂમના જમાનાના અમુક ગઢિયા પણ હજી હાલમાં એ વાપરે છે કે જે ઠીકરાના ઠામમાં કે અમે રાંધીને ખાતા એનો સ્વાદ કંઈક અલગ જ આવતો હોય છે. કેમ કે અત્યારે તો દોસ્તો અવનવી ધાતુમાં આપણે રાંધતા હોય તો એનું રાંધણું ફાવતું નથી, પણ આ જે માટીની કાઠોળ છે આમાં અવશ્ય એક વખત તમે રોટલો કે રોટલી બનાવીને ખાશો તો આની મજા પણ અલગ આવે છે. જોઈ શકો છો કે આ છે કંઈક માટલું અલગ રીતનું. તમે ભર ઉનાળામાં દોસ્તો આપણે ફ્રીજનું પાણી પીતા હોય છે તો દોસ્તો તેનાથી આપણને શરદી થાય, માંદા પડી, પણ દોસ્તો આ તો કહેવાય માટલું, માટીનું બનેલું. અને દોસ્તો આનું પાણી આપણે ઠંડુ પીતા હોય તો દોસ્તો જે બરફ ફ્રીજનું પાણી હોય તેવું દોસ્તો પાણી હોય છે. અને આના પાણી પીવાથી દોસ્તો કઈ નુકસાન પણ નથી થતું. અને તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જોયું છે જે તળાજા તાલુકાના મિત્રો તલ્લી ગામ છે. તલ્લી ગામમાં દોસ્તો મુળજીભાઈ અને ગુગાભાઈ દોસ્તો આપણે જોયું છે તેના બે ઘરે દોસ્તો માટલા કેવી રીતના બનાવે છે, તાવડી કેવી રીતની બનાવે છે, સાસ વલોવાની દોસ્તો તમે જોઈ શકો છો, ગોળી કેવી રીતે બનાવે છે તે પણ આપણે દીધું જોયું છે. તો તમારે દોસ્તો જથ્થાબંધમાં માલ છે, તમારે જે કોઈ ગોળી છે, કોઈ તાવડી છે, કોઈ પક્ષીના કુંડા છે, પછી કોઈ પક્ષીના માળા છે દોસ્તો, જે પણ વસ્તુ તમારે જોતી હોય, માતાજીના ગરબા છે, પછી માતાજીના કોઈ તાવા છે તમારે દોસ્તો, જે પણ જોઈ તે મિત્રો અહીંયા જથ્થાબંધમાં મળી રહેશે. અને તેમાંથી કાંઈ પણ તમારે જોઈ તો તમે મુળજીભાઈનો કે અથવા ગુગાભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ગુગાભાઈનો અને મુળજીભાઈનો આપણે કોન્ટેક્ટ નંબર નીચે
ડિસ્ક્રિપ્શનમાં આપી દેશો તો ત્યાં જઈને કુંભારભાઈને મુળજીભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. તો આજના માટે બસ એટલું જ. મિત્રો મળશું ફરી એક નવા વિડીયોમાં.